गुड मॉर्निंग मैडम को आज का बेसिक सो टाइप्स ऑफ एडवर्ब्स क्रिया विशेषण ना प्रकार बराबर परीक्षा में तुमने तुमना पूछा है छे टाइप्स ऑफ एडवर्ब क्रिया विशेषण ना प्रकार અહીં આપણે ત્રણ પ્રકારના ક્રિયા વિશેષણો શીખવાના છે એડવર્બ્સ ઓફ ટાઈમ બરાબર એટલે કે સ્પેસિફાઈંગ ટાઈમ જેને ગુજરાતીમાં કહેવાય સમય વાચક ક્રિયા વિશેષણ ત્યાર પછી એડવર્બ્સ ઓફ પ્લેસ એટલે કે સ્પેસિફાઈંગ લોકેશન બરાબર જેને કહેવાય સ્થળ દર્શક ક્રિયા વિશેષણ અને ત્યાર પછી ત્રીજું છે એડવર્બ્સ ઓફ ફ્રીક્વન્સી એટલે કે આવૃત્તિ વાચક ક્રિયા વિશેષણ જેને ડિસ્ક્રાઇબિંગ એક્શન તરીકે ઓળખવામાં આવે છે બરાબર હવે આપણે એક પછી એક જોઈએ એમ એડવર્બ્સ ઓફ ટાઈમ એડવર્બ્સ ઓફ પ્લેસ અને એડવર્બ્સ ઓફ ફ્રીક્વન્સી જો પહેલા તો એડવર્બ કોને કહેવાય બરાબર તો કે જે ક્રિયાના અર્થમાં વધારો કરતો હોય એને આપણે એડવર્બ કહીએ બરાબર કોને એડવર્બ કહેવાનું વર્બ એટલે ક્રિયાપદ બરાબર અને એટ એટલે વધારો કરવો તો છે ક્રિયાના અર્થમાં જે શબ્દ વધારો કરે એને આપણે એડવર્બ કહીએ અને એને ગુજરાતીમાં કહેવાય ક્રિયા વિશેષણ દાખલા તરીકે દેવ રન ફાસ્ટ દેવ છે બ્યુટીફુલ એટલે સુંદર અલકા છે એ ખૂબ જ સુંદર છે બરાબર પણ કેવી અત્યંત ખૂબ જ એક્સટર્નલી બરાબર કયા એક્સટર્નલી છે એ શું થશે ક્રિયા વિશેષણ બરાબર તો હવે આપણે પહેલો પ્રકાર જોઈએ એડવર્બ્સ ઓફ ટાઈમ તો એડવર્બ્સ ઓફ ટાઈમ કોને કહેવાય તો કે જે કાળવાચક શબ્દ હોય જે સમય દર્શાવતું હોય એવા શબ્દોને ક્રિયાપદના અર્થમાં જે સમય દર્શાવતો હોય એવો શબ્દ હોય જે વધારો કરતો હોય એને આપણે એડવર્બ ઓફ ટાઈમ કહેશું તો કે તમે જો વાક્યમાં ક્રિયાપદ આપ્યું હોય બરાબર એને વેન અથવા હાઉ ઓફન અથવા હાઉ લોંગ એ પ્રશ્ન પૂછો વાક્યની અંદર જે ક્રિયાપદ આપેલું હોય એને તમે વેન અથવા how often અથવા how long આવા શબ્દથી તમે પ્રશ્ન પૂછો બરાબર અને જે જવાબ મળે એને આપણે એડવર્બ ઓફ ટાઈમ કહેશું શું કહેશું એડવર્બ્સ ઓફ ટાઈમ તો આના જવાબમાં તમે વેન થી પ્રશ્ન પૂછો how often થી how long થી તમે પ્રશ્ન પૂછો તો તમને કેવા કેવા શબ્દો જવાબમાં મળે તો કે જેમ કે now છે એન છે સૂન છે બરાબર લેટર અલી ફર્સ્ટ લાસ્ટ ટુડે યસ્ટરડે ટુમોરો ડેઇલી વીકલી મંથલી યરલી રેગ્યુલરલી ઓફન નેવર ઓલવેઝ યુઝલી આ બધા બરાબર સમય દર્શક શબ્દો કહેવાય કેવા સમય દર્શક શબ્દો તો એને આપણે કહેશું એડવર્બ્સ ઓફ ટાઈમ બરાબર હવે એક્ઝામ્પલ લઈએ આપણે ભરત વિલ કમ ટુમોરો ભરત
વેલકમ કયો કાળ છે વેલકમ એટલે ભવિષ્ય કાળ કમ એટલે આવતું પણ વેલકમ એટલે આવશે ભરત આવશે ટુમોરો એટલે આવતી કાલે ભરત આવતી કાલે આવશે આપણે પહેલા જ વાત કરી કે એડવર્બ ઓફ ટાઈમ આપણે જો હોય તો વેન અથવા હાઉ ઓફન અથવા આમ નો આનાથી આપણે ક્રિયાપદને પ્રશ્ન પૂછતો ત્યાં ક્રિયા છે કમ એટલે આવ બરાબર તો વેન થી પ્રશ્ન પૂછો તમે કે ભરત છે એ ક્યારે વેન નો અર્થ થાય ક્યારે કમ એટલે આવશે ભરત ક્યારે આવશે તો એનો જવાબ તમને મળશે ટુમોરો તો જવાબ મળશે ટુમોરો ભરત છે એ ક્યારે આવશે એનો જવાબ મળશે ટુમોરો ભરત આવતી કાલે આવશે બરાબર ભરત આવતી કાલે આવશે જો પહેલા ગુજરાતી તમે લખો ભરત આવતી કાલે આવશે બરાબર ત્યાં ક્રિયાપદ કયું થાય આવશે તો ક્યારે આવશે એમ પ્રશ્ન પૂછવાનો ભરત છે ક્યારે આવશે એમ તમે પ્રશ્ન પૂછો તો એનો જવાબ શું મળશે તમને ટુમોરો બરાબર આવતી કાલે આવશે તો ટુમોરો એનો જવાબ છે તો આપણે પ્રશ્ન વાક્ય બનાવીએ સાથે સાથે બરાબર તો ટુમોરો એ શબ્દ કાઢી નાખવાનો અને વેન થી પ્રશ્ન પૂછવાનો વેન વિલ ભરત કમ બરાબર આપણો ટોપિક છે ટાઈમ્સ ઓફ એડવર્બ એડવર્બ ઓફ ટાઈમ બરાબર સ્પેસિફાઈંગ ટાઈમ ગોતવાનો છે તો આપણો જવાબ કયો થાય ટુમોરો ભરત ક્યારે આવશે બરાબર ભરત આવતીકાલે આવશે ટુમોરો શબ્દ છે એ શું છે એડવર્બ ઓફ ટાઈમ બરાબર આપણે સાથે સાથે પ્રશ્નાર્થક બનાવીએ ટાઈમ કાઢી નાખો તમે ટુમોરો તો સેનેથી પ્રશ્ન પૂછવાનો વેન વિલ ભરત કમ ભરત ક્યારે આવશે ત્યાર પછી હું હજી એક એક્ઝામ્પલ લઈએ પ્રકાશ રજિસ્ટર ઇન ઓફિસ Amit goes
Then, count. Amit, what's that place? I say. For a book at the Chalva, daily at the Tharos. Amit, the road Chalva, I say. Whatever. Amit, the road Chalva, I say. So, and then, Edward Cockway, Priya is the son. Brother, so when he trusts the books of the image of the money, Amit Kyari Chalva Chai, brother, so. Enochua happened to be hosted for same thing. But how often? Daily. Kyari Chai, brother, and then how often he trusts the books of the money? So, from the dailies of the money, the dailies of the Chai, Edward of time. How often Bachi, Maya Sato Batman Karcher, Lavender's Mukman, Richard Gursek Bachan Chair. How often does Amit Brother, I was Matthew Murdo Pajas, they go. Go for a walk. So how often does Amit go for a walk? Daily Saptati Krishna. Okay, daily is a Edward of Tanch. Okay? Tyar Pachi no Bicho Prakar. Edward of Place. Edward so plays the clay, third of the Kriya is a song. Brother, Doki Vakimach Kriya Padapiru boy, in a tame, wealthy Prasna Pucho. Seventy Prasna Puchano, wealthy. Wealthy Prasna Pucho and a church of Abutamne Mori. Brother, in a tamari Kivai, Edward so plays. So Kavase, Edward so plays. Kanachapa Kivasa to Ave, okay, here. There, everywhere, somewhere, nowhere, anywhere, in, out, inside, outside, up, down. Barabar, aana chava sabto mare. Example tarike aapne lehiye. Example lehiye aapne. So, students are standing outside. Students are classified Vidyarthiyo. Barabar, aaj se nahi, chalu vartman kaal aapne sikhi gaya chhe. To be nu roop aayu hoy, karta pachi to be nu roop aave evi sar. Ane kriyapati pachan aaye chila ke, le chalu vartman kaal kevay. Ele ke kriya atyare chalu, chhe standing atle upa chhe. Vidyarthiyo upa chhe, kya outside, outside baha. Vidyarthiyo बाहर उबार छे विद्यार्थियों बाहर उबार छे तो अबे तमें व्यक्ति प्रश्न पूछो कि क्या उबार छे अने तमने छे जवाब मरे इने एडवांस ऑफ प्लेस के बाय तू क्या बाय एडवांस ऑफ प्लेस तो व्यक्ति प्रश्न पूछ तो आपने के विद्यार्थियों क्या उबार छे तो के आउटसाइड आउटसाइड अपने बाहर तो आ आउटसाइड शब्द छे And after so can so Edwards of place where are students standing? Question. Achieve so, example here. Mr. Dave is in his office. Mr. Dave, Sriman Dave,
इज એટલે છે ઇન હિઝ ઓફિસ એટલે તેની ઓફિસમાં શ્રીમાન દવે તેની ઓફિસમાં છે બરાબર તો તમે એને વ્યક્તિ પ્રશ્ન પૂછો કે શ્રીમાન દવે ક્યાં છે તો એનો જવાબ શું મળશે ઇન હિઝ ઓફિસ તો એને આપણે કહેશું એડવર્બ્સ ઓફ પ્લેસ મિસ્ટર દવે ઇઝ આગળ આવી જશે Where is Mr. Dave? Question. Where is Mr. Dave? बराबर तो आसुन तो adverbs of place. Where थी प्रश्न पूछो अने जे जवाब मळे एने आपणे कहेवानुं छे adverbs of place. त्यार पछीनुं छेलुं त्रीजुं छे adverbs of frequency. એટલે કે આવૃત્તિ વાચક ક્રિયા વિશેષણ તો આવૃત્તિ વાચક ક્રિયા વિશેષણ કોને કહેવાય તો કે વાક્યની અંદર રહેલા ક્રિયાપદને તમે હાઉ ઓફન થી પ્રશ્ન પૂછો બરાબર અને જે જવાબ મળે એને આપણે કહેશું આવૃત્તિ વાચક क्रिया विशेषण तो हाउ ऑफन थी प्रश्न पूछता केवा केवा शब्द जवाब में मळे तो के ऑलवेज नेवर समटाइम सेल्डम वन ट्वाइस कंस्टेंटली कंटीन्यूअसली फ्रीक्वेंटली પછી ઇનફ્રીક્વન્ટલી નોર્મલી ઓકેશનલી ઓફન રેર રેરલી રેગ્યુલરલી hardly ever ને almost never બરાબર આવા આવા શબ્દો આપણને જવાબમાં મળશે બરાબર તો એક્ઝામ્પલ લઈએ કે અમર ઓલવેઝ વિઝિટ હિઝ અંકલ અમર ઓલવેઝ વિઝિટ હિઝ અમર છે અમર ઓલવેઝ એટલે હંમેશા વિઝિટ એટલે મુલાકાત લે છે બરાબર સાદો વર્તમાનમાં ક્રિયાપદની પાછળ એસી અંતરાયનું શું કામ તો કે અમર છે ત્રીજો પુરુષ એકવચન છે અમર હંમેશા વિઝિટ એટલે મુલાકાત લે છે એ અંકલ એટલે તેના કાકાની અમર હંમેશા તેના કાકાની મુલાકાત લે છે બરાબર તો આપણે તેને થી પ્રશ્ન પૂછતો હાઉ ઓપન બરાબર તો કે હંમેશા એના કાકાની મુલાકાત લે છે તો અમર એના કાકાની મુલાકાત કેવી રીતે લે છે કેમ લે છે કે હાઉ ઓપન પછી સહાયકારક ક્રિયાપદ આમાં શું આવશે ડસ તો કામ તો કે સાધુ વર્તમાન કાળ છે એટલે ડસ મેકો પછી અમર આ ઓલવેઝ છે કે એડવર્બ્સ ઓફ ફ્રીક્વન્સી છે આવૃત્તિ વાચક ક્રિયા વિશેષણ બરાબર એ નીકળી જાય વિઝિટ નો મૂળ નો પાવી જાય ઇઝ અંકલ લાસ્ટ માં ક્વેશ્ચન હા પછી એક એક્ઝામ્પલ લઈએ સરલા કમ ટુ માય હાઉસ ટ્વાઇસ સરલા કેમ ટુ માય હાઉસ ટ્વાઇસ સરલા છે કેમ એટલે આવી ટુ માય હાઉસ એટલે મારા ઘરે ટ્વાઇસ એટલે બે વાર બરાબર તો આ ટ્વાઇસ શબ્દ છે એ એડવર્બ ઓફ ફ્રીક્વન્સી છે આપણે એની નીચે અંડરલાઈન આપેલી હોય અને એક પ્રશ્ન વાક્ય બનાવવા હોય પેલા ગુજરાતી કલે સલા કેમ એટલે આવી ટ્વાઇસ એટલે બે વાર ટુ માય હાઉસ એટલે મારા ઘરે સલા મારા ઘરે બે વાર આવી
બરાબર તો આપણે સેને ચિત્રાંશ પૂછવાનો આવ ઓપન આવ ઓપન બરાબર પછી કયો કાર્ડ છે જો કમનો ફૂલ કાર્ડ નો રૂપાય કે અને ફૂલ કાર્ડ છે તો આપણે અહીંયા સાઈ પર ક્રિયા પર તો દે આવ ઓપન દે સરલા હવે કમનો મૂળ તો કાય છે આપણે બરાબર કેમ છે મૂળ તો કમ આવી જશે તો માય નામ વાઇસ સબમિટ કરી જાય લાસ્ટ માર્ક ક્વેશ્ચન બરાબર તો આ હતા કાઇન્ડ્સ ઓફ એડવર્બ્સ ક્રિયા વિશેષણના પ્રકારો આપણે ત્રણ પ્રકાર શીખા બરાબર એડવર્બ્સ ઓફ ટાઈમ એડવર્બ્સ ઓફ પ્લેસ અને એડવર્બ્સ ઓફ ફ્રીક્વન્સી બરાબર સમય દર્શક ક્રિયા વિશેષણ સ્થળ દર્શક ક્રિયા વિશેષણ અને આવૃત્તિવાચક ક્રિયા વિશેષણ હવે આપણે એક્સરસાઇઝ કરીએ હાલ જગ્યા પૂરી છે સ્પેસિફિક લાઇન ટાઈમ આપણે ખાલી જગ્યામાં પૂરવાનું છે સ્પેસિફિક લાઇન ટાઈમ એટલે ચોક્કસ સમય બરાબર ધ ટ્રેન વિલ અરાઈવ ખાલી જગ્યા Gracias.
સ્પેસિંગ ટાઈમ લોકેશન એટલે કે સ્થળ દર્શાવવાનું છે હાઉસ માં બે શબ્દ આપેલા છે બિહાઇન્ડ ધ ડોર અને ઇન ધ મોર્નિંગ બરાબર તો બે શબ્દ તમે છો તો બિહાઇન્ડ ધ ડોર એટલે કે દરવાજાની પાછળ એ સ્થળ બતાવે છે અને ઇન ધ મોર્નિંગ એટલે કે સવારમાં તો એ સમય બતાવે છે તો આપણે ખાલી જગ્યામાં શું લખવાનું છે સ્પેસિફિક ટાઈમ લોકેશન તો બેમાંથી લોકેશન કયું કહેવાય ડોર દરવાજા તો એ વોઝ સ્ટેન્ડિંગ બિહાઇન્ડ ધ ખાલી જગ્યામાં શું આવશે બિહાઇન્ડ ધ પછી એક એક્ઝામ્પલ My school is blank. My house. Specify location. That's the one. House ma di puti. House ma bhi sabko se always. My visual sabda se half kilometer from. લોકેશન માટે કયો શબ્દ વપરાશે ઓફ કિલોમીટર ફ્રોમ કેમ કે ઓલવેઝ છે એ ફ્રીક્વન્સી ઓફ એડવર્બ કહેવાય બરાબર આવૃત્તિ વાચક વિશેષણ છે આપણે ઓફ કિલોમીટર ફ્રોમ એટલે કે સ્થળ દર્શક એડવર્બ ઓફ લોકેશન દર્શાવવાનું છે તો માય સ્કૂલ ઇઝ મારી શાળા ઓફ કિલોમીટર From my house, એટલે કે મારા ઘરથી 1 કિલોમીટર દૂર છે બરાબર તો આ તો એડવર્બ ઓફ લોકેશન સ્પેસિફાઇંગ લોકેશન ત્યાર પછી ફ્રીક્વન્સી લઈએ એની જે ખાલી જગ્યા છે મીટર્સ Blank sticks in the pool. It is blank sticks the pool. જો મોટે ભાગે ફ્રીક્વન્સી ઓફ નેટવર્ક છે એ કરતા પછી તરત જ હોય છે એટલું યાદ રાખવાનું બરાબર ઓમ મોટે ભાગના વાક્યોમાં શું હોય કરતા પછી તરત ક્રિયા પદાર પણ અહીંયા જો કરતા અને ક્રિયા પદથી વચ્ચે ખાલી જગ્યાએ છે એનો એમ કે ફ્રીક્વન્સી ઓફ એડવર્બ મૂકવા બરાબર તો કાઉસ કા તમને બે શબ્દો છે ઓલવેઝ અને ટ્વાઇસ ઓલવેઝ નો થાય હંમેશા અને ટ્વાઇસ નો થાય બે વખત બરાબર સંખ્યાવાચક શબ્દ છે તો મીટર છે એ બે વખત સાચું બોલે છે એમ ન કહેવાય શું કહેવાય હંમેશા સાચું બોલે છે મીટર ઓલવેઝ એટલે હંમેશા સ્પીક્સ એટલે બોલે છે ધ ટ્રુથ એટલે સાચું હંમેશા સાચું બોલે છે આ સ્પેસિફિક ફ્રીક્વન્સી ઓફ એડવર્બ છે પછી એક છે આઈ લેન ઓ જો આ અહીં આવ્યો ને કરતા ને ક્રિયા પદની વચ્ચે ખાલી જગ્યા આવી એટલે ફ્રીક્વન્સી ઓફ એડવર્બ ફોર અ વોક વિથ માય ફ્રેન્ડ બે શબ્દ આપ્યા છે યુઝલી અને ઓમિટ ટાઈમ યુઝલી એટલે સામાન્ય રીતે અને બીજો શબ્દ છે એટ મિડનાઈટ મિડનાઈટ એટલે મધ્યરાત્રિ બરાબર આઈ ગો ફોર અ વોક એટલે હું ચાલવા જાઉં છું વિથ માય ફ્રેન્ડ એટલે મારા મિત્રની સાથે યુઝલી નો અર્થ શું થશે સામાન્ય રીતે હું સામાન્ય રીતે મારા મિત્ર સાથે ચાલવા જાઉં છું
मध्य रात ने चलवा जाओ उसको केवाई बराबर तो आदि फ्रीक्वेंसी ऑफ नेटवर्क ने काल चुकिया बराबर